જંત્રીના દરમાં મોટા વધારાની બિલ્ડરો આશંકા રાજકોટ બિલ્ડર એસોસિએશનના ના પદાધિકારીઓએ જંત્રીને લઈ વ્યક્ત કરી આશંકા જંત્રીના દરમાં એસી ટકા વધારાની વિચારણાની વ્યક્ત કરાઈ છે આશંકા નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાના દરમાં પણ વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે વ્યક્ત કરી છે આશંકા વિધાનસભામાં ખરડો પસાર કરી જંત્રીના દરમાં વધારાની જાહેરાતની શક્યતા છે તો જંત્રીને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે હાલ પ્રાપ્તિ રહ્યા છે જંત્રીના દરમાં મોટા વધારાની બિલ્ડરોને આશંકા છે જંત્રી દર વધે એનાથી જંત્રીને લિંક જે સરકારી પેમેન્ટ બિલ્ડરોએ અને ગ્રાહકો કરવાના હોય છે એ બધામાં ઘણો ઉછાળો આવી શકે છે લાસ્ટ ટાઈમ જયારે આજથી ત્રણેક વર્ષ પહેલા જંત્રીનો દર વધ્યો હતો ત્યારે જયારે જંત્રી દર ડબલ થયો હતો આ બધા પેમેન્ટ છે એ ઘણા અંશે વધી ગયા હતા અને પછી સરકાર સમક્ષ અમે બધાએ રજૂઆત કરી ત્યારે સરકારે જંત્રી દર વધાર્યો હતો પણ બીજા બધા જે પેમેન્ટ છે એના લીધે વધ્યા હતા એ બધા બાદ બાકી રહી ખાતે એમાંથી એ બધા પેમેન્ટમાં કયા કયા આવે તો એફએસઆઈ બિલ્ડર જ્યારે એફએસઆઈ નું પેમેન્ટ કરે છે તો એ જંત્રી દરના ચાલીસ ટકા પ્રમાણે એફએસઆઈના પૈસા સરકાર પેડપ પેડઅપ એફએસઆઈ ના પૈસા એક્સ્ટ્રા જે બાંધકામ મળતું હોય એના કોર્પોરેશનમાં ભરવાના હોય તો એ દર વધી જાય એ ઉપરાંત જ્યારે નવી શરતની જમીન હોય એને જૂની શરતમાં ફેરવામાં આવતી હોય તો એનું જે નવીમાંથી જૂનીમાં ફેરવાનું પ્રીમિયમ હોય એ જંત્રી લિંકડ હોય તો જંત્રી દર જો ડબલ થાય તો અત્યારે કોઈ પણ જમીનમાં દોઢ કરોડ આવતું હોય તો એ દોઢ ના ત્રણ કરોડ થઈ જાય જંત્રી દર ડબલ થાય તો એ પણ ડબલ થાય એ ઉપરાંત ગ્રાહકો જે પ્રાઇઝે ફ્લેટ લે છે એ આપણે માનીએ કે અત્યારે જંત્રીના ના રેટે બધે કામકાજ થઈ રહ્યું છે તો જંત્રીનો દર વધે તો તેનાથી જે બાયિંગ પ્રાઇસ છે કે ફ્લેટની કે ઓફિસની કે જે ફાઇનલ સેલિંગ પ્રાઇસ છે એ વધી જાય એ વધે એટલે એના ઉપર જે જીએસટી અત્યારે સરકાર લગાડે છે એ એના ઉપર છે પાંચ ટકા રેસિડેન્શિયલમાં અને બાર ટકા કોમર્શિયલમાં તો એના ઉપર સીધો એડિશન આવી જાય સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન એ પણ આપણે આપણે એવું માનીને ચાલીએ કે સેલિંગ પ્રાઇસ અને જંત્રી દર અત્યારે એક છે કે જે જંત્રીનો દર છે એ રેટે બધા લેવેજ કરે છે અત્યારે તો એ દરમાં પણ ખૂબ વધારો આવે કે પાંચ પોઈન્ટ નવ ટકા જે આપણે અત્યારે ચાર પોઈન્ટ નવ ટકા અને એક પોઈન્ટ પ્લસ વન પર્સન્ટ રજીસ્ટ્રેશન ચાર્જ એમ મળીને પાંચ પોઈન્ટ નવ ટકા થાય છે તો એમાં પણ ખૂબ વધારો આવી જાય કારણ કે હવે એ તમારી ટોટલ બાઈંગ પ્રાઇઝ જ વધી જાય છે એટલે આ ઘણા બધા મેં તમને કીધા આ ઉપરાંત જેને હમણાં કોઈ સોદો કર્યો હોય

આવા કેસમાં બહુ વિરોધ થયો હતો અને પછી સરકારે આવા કેસમાં કીધું હતું કે આમાં અમે કઈ કરી નઈ શકીએ એટલે ચાલુ સોદામાં ખૂબ પ્રશ્ન થઈ શકે છે એટલે મકાનો મોંઘા થાય ડેફિનેટલી કારણ કે બિલ્ડરની કોસ્ટ વધી જાય અને બાઈંગ કરવાવાળાની જે જે પરચેસ કરે છે એની પણ કોસ્ટ વધી જાય છે એટલે મકાનો મોંઘા થાય ઓફિસીસ મોંઘી થાય અને મટીરિયલ ને બધું તો હમણાં લાસ્ટ આપણે છેલ્લા બે વર્ષથી જોયું છે કે બધું મોંઘું થયું જ છે એટલે મોંઘવારી જે અમારી પાકા માલમાં મોંઘવારી છે એ ખૂબ વધી જાય સિમેન્ટ અને લોખંડમાં પણ વધારો કેટલો વધારો થયો છે સિમેન્ટ ને સ્ટીલ માં હમણાં એકચ્યુઅલી માર્કેટ અત્યારે ડિમાન્ડ સપ્લાય તમે જોવો તો સપ્લાય ઘણી ઘટી ગઈ છે અત્યારે ઘણા બિલ્ડરોએ નવા નિયમ નવા નીતિ આવી છે એના લીધે ઘણા બાંધકામ ઘણા ઓછા થઈ ગયા છે જેનાથી સપ્લાય ઘટી ગઈ છે તો એના લીધે સિમેન્ટના ને લોખંડના ભાવ થોડા કંટ્રોલમાં રહ્યા હતા પણ છેલ્લા બે મહિનાથી આપણે જોઈએ તો રેડ સીમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઈઝરાયલ અને યમેન વચ્ચે તો એ યુદ્ધના કારણે ફ્રેટ કોસ્ટ જે આપણે સિમેન્ટ અને લોખંડ અને બીજી કંઈ વસ્તુમાં જે ઇમ્પોર્ટ કરવું પડતું હોય બનાવવા માટે એ ફ્રેટ કોસ્ટ વધી જવાથી ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે અને એના લીધે પણ આ બેનો ભાવ વધી ગયો છે અને આ ઉપરાંત એક સુપ્રીમ કોર્ટનું હમણાં છેલ્લા દસ દિવસમાં એક જજમેન્ટ આવ્યું છે કે રોયલ્ટી સ્ટેટ ગવર્મેન્ટ છે એ કોઈપણ રોયલ્ટી છેલ્લા દસ વર્ષમાં બેકડેટેડ લઈ શકે છે તો એ સિમેન્ટ અને સ્ટીલના સપ્લાયરને ઘણું અફેક્ટ કર્યું છે એટલે એના લીધે પણ આના કોસ્ટમાં ઘણો ઉછાળો આવશે